क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स। नाम याद रखना। नमस्कार, न्यूज कैपिटल ની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોચર રાશિના, કાર્યક્રમની અંદર અમે આપને બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જણાવતા હોઈએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે કે જેનાથી શુભત્વની આજે વધુ ફળદાયી આટલો દિવસ બની રહે અને સાથે કયો શુભ રંગનો ઉપયોગ શુભકર સાબિતી આપશે તે વિશે પણ આપણે માહિતી મેળવીશું અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, દિવસના કયા વિશેષ યોગ આજે જોવા મળી રહ્યા છે તે જાણીશું અને કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણતા હોઈએ છીએ। ત્યારે આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની, જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું આજના કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ। જી અવશ્ય, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિતતા હોઈએ છે। તો આજે તારીખ થઈ રહી છે 25 સપ્ટેમ્બર 2024, આજનો વાર છે બુધવાર। તિથિની વાત કરીએ તો આજે ભાદરવા વદ નોમ તિથિ બની છે। આજનું નક્ષત્ર એટલે આર્દ્રા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે વરિયાન યોગ બન્યો છે। આજનું કરણ છે તૈતિલ કરણ। રાશિની વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેશે, અર્થાત આજે જે બાળક અવતરિત થશે એની જન્મ રાશિ મિથુન રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણાક્ષર બનશે ક, છ અને ગ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહેશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આ દિવસના પંચાંગ વિશે આપણે માહિતી મેળવી લીધી ને હવે આપણે જાણવાના છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો કયો વિશેષ મહિમા જોવા મળી રહ્યો છે તે। જે અવશ્ય શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો જાણીએ સૌથી પહેલાં આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 6:30 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:31 થશે। વાત કરીશું શુભાશુભ મુહૂર્તોમાં, આજે રાહુકાળનો સમય બપોરે 12:31થી પ્રારંભ થઈ 2:01 સુધી રહેશે। આજે વિજય મુહૂર્તનો સમય 2:14થી પ્રારંભ કરી 3:04 સુધી રહેશે। આજે બુધવારનો દિવસ હોવાથી આજે અભિજિત મુહૂર્ત શુભ નથી હોતું। આજે શ્રાદ્ધ પક્ષની વાત કરીએ તો આજે નવમીનું શ્રાદ્ધ એટલે અવિધવા નવમીનું આજે શ્રાદ્ધ રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષ। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તો અને દિવસનો વિશેષ મહિમા પણ આપણે જાણી લીધો છે અને હવે આપણે જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું ને શુભ રંગ પણ જાણીશું। શરૂઆત કરવાના છે મેષ રાશિથી। મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ। જેવસે મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે પોતાના કામ પર પૂરેપૂરું ધ્યાન આપવાની જરૂર રહેશે। આજે ફોકસ રહેવાની જરૂર છે। આજે લક્ષ્ય પૂર્ણ કરવાનું દબાણ તમારા ઉપર રહેશે। આજે દબાણ સાથે પણ કામ અવશ્ય કરવું આપના માટે હિતાવહ રહેશે। આજે પરિવાર માટે સમય ન ફાળવતા પરિવારના સદસ્યો એટલે તેઓ આપનાથી નારાજ થઈ શકે એમ છે। તો સાથે આજે તમે સરકારી ક્ષેત્રના કામમાં સફળતા અવશ્ય પ્રાપ્ત કરી શકશો। આજે તમે તમારા વિરોધીઓને હરાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે। એકંદર દિવસ તમારા માટે સાનુકૂળ છે, પણ ક્યાંક થોડાક મન મુટાવવો પણ આજે જોવા મળી શકે। એકંદર દિવસ તમારા માટે મંગળકારી બની રહેશે। વાત કરીશું ઉપાયોની। આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પિસ્તા રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે। ઉપાય શું કરીશું, આજે લક્ષ્મીનારાયણ ભગવાનની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, વાત વૃષભ રાશિની કરવાના છે। વૃષભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું। અવશ્ય, વૃષભ રાશિ રાશિચક્રની આ બીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ રહેવાની છે। શરૂઆતનો દિવસ મધ્યમ રહેશે, પણ બપોર પછીનો સમય મંગલકારી સાબિત થઈ શકે। તમને અચાનક આજે ધન મળવાના યોગો જોવા મળી રહ્યા છે, નાણાં અચાનક મળી શકે છે। આજે તમારું લગ્ન જીવન ખુશમય એટલે સુખી થઈ શકે છે।
આજે તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર ફરવા જેવા લઈ જઈ શકો, જેથી તમારા લગ્ન જીવનમાં સુખાકારી વ્યાપી શકે. આજે તમારી સંપત્તિ, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. એકંદરે જોઈએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગલમય બની રહેશે. વાત કરીશું ઉપાયોની જે કરવા મંગલકારી નીવડી શકે. શુભ રંગ આજે તમારા માટે આછો લીલો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ છે. કયો ઉપાય કરીશું તો આજના દિવસે આપે ગણેશજીના દર્શન કરવા, ગણેશ મંદિરમાં દાન કરવું હિતાવહ સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. વૃષભ રાશિના જાતકો માટે કેવા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી મેળવી લીધી. વાત હવે મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય, મિથુન રાશિ રાશિચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સુખદ અને સાનુકૂળ સાબિત રહેશે. આજે તમારી બહાદુરીમાં વધારો થઈ શકે છે, હિંમતમાં વૃદ્ધિ આવી શકે છે. આજે તમારું પારિવારિક જીવન મન ખુશહાલ રહી શકે છે, એકંદરે ખુશીઓ આજે જોવા મળશે. આજે લાંબા સમયથી અટકેલા કાર્યોમાં પણ પ્રગતિ મળવાના યોગો જોવા મળે છે. આજે અતિશય ઉત્સાહથી બચવાની સલાહ આપવામાં આવે છે. થોડા કાર્યની શરૂઆતે ઉત્સાહ વધી જાય તો કાર્યમાં વિફળતા આવી શકે, અતિશય ઉત્સાહ આજે ન લાવો. શાંતિથી કાર્ય કરવા અવશ્ય લાભ મળવાનો છે. દિવસ સુખમય રહેશે. ઉપાયની વાત કરીએ, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ઘેરો લીલો રંગ. આજે કોઈ પણ રીતે ડાર્ક ગ્રીન તમારા માટે મંગલકારી છે. શું ઉપાય કરીશું? આજે પક્ષીઓને ચણ નાખવાની જરૂર છે, ખાસ કરીને કબૂતરોને મગ પધરાવા, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે ને આપનો દિવસ આજે કેવો બની રહ્યો છે તે માહિતી મેળવી લીધી છે. વાત હવે કર્ક રાશિની કરવાના છે. કર્ક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આપે ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય, કર્ક રાશિ રાશિચક્રની આ ચોથા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે મિશ્રિત ફળદાતા બની રહેશે. આજે તમારે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવાની જરૂર રહેશે. આરોગ્યની બેદરકારી બિલકુલ ન કરતા આજે તમારા વિરોધીઓ ધંધામાં સક્રિય જોવા મળી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે સારો લાભ મળવા પાત્ર છે. આજે સરકારી કાર્ય માટે સખત મહેનત કરવી પડશે, ત્યારે સરકારી કાર્ય સંપન્ન છે. સરકારી લાભ મળવા માટે પણ આજે ઘણી મહેનત કરવી પડશે. એકંદરે દિવસ તમારા માટે શુભ છે. વાત કરી ઉપાયોની, આજે જાણીએ તમારા માટેના શુભ રંગ વિશે. આજે ગુલાબી રંગ કર્ક રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ તો આજે ગાયોને ગોળ અને લીલો ચારો પધરાવો, આપના માટે શુભ અને હિતાવહ રહેશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકો માટેનું રાશિફળ આપણે જાણી લીધું છે. કર્ક બાદ હવે વાત આપણે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાન, સાથે કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. અવશ્ય, સિંહ રાશિ એ રાશિચક્રની પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક સાબિત રહેશે. દિવસનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ સાનુકૂળ, વધુ મંગલકારી જ બનતો જોવા મળી રહ્યો છે. પ્રણય સંબંધો માટે આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. આજે પ્રણય પ્રસ્તાવ કરવો હોય કે પ્રણય પ્રસંગોમાં લાંબુ ચાલવું હોય તો આજનો દિવસ કલ્યાણકારી છે. આજે સહકર્મીઓ તરફથી તણાવનો થોડોક સામનો કરવો પડી શકે છે, તો સાથે આજે લક્ષ્યનું દબાણ હોવા છતાં બપોર બાદ અણધાર્યા લાભ અવશ્ય મળશે. તો એકંદરે જોઈએ તો સિંહ રાશિના જાતકો માટે દિવસ મંગલમય છે. આજે લાભપ્રદ દિવસ જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ છે પિસ્તા રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું તો આજે વિષ્ણુ ભગવાનની આરાધના, વિષ્ણુના મંત્ર જાપ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. જી બિલકુલ, સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને સિંહ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી લીધી છે. પરંતુ હવે આપણે જાણીશું સિંહ બાદ કન્યા રાશિ વિશે. કન્યા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કયા શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર સાબિત થવાનો છે તે જાણીશું. અવશ્ય, કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે, પરંતુ માનસિક અશાંતિની સ્થિતિ આપને બની રહેશે.
આજે તમારે તમારા પેન્ડિંગ કાર્ય પૂરા કરવા ઉપર ધ્યાન આપવાની ખૂબ આવશ્યકતા છે. આજે તમને તમારી નોકરીમાં કેટલીક નવી વિશેષ જવાબદારીઓ આપવામાં આવી શકે છે. આજે ધાર્મિક અને આધ્યાત્મિક વિષયોમાં પણ તમારી રુચિ વધતી જોવા મળી શકે. તમારા માટે સલાહ એ છે કે તમારે વાણીને આજે સંતુલિત રાખવાની જરૂર છે. આજે જેટલી વાણી તમારી મર્યાદિત અને સંતુલિત રહેશે એટલો જ તમારો દિવસ સંયમમાં લાભકારી સાબિત થશે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ગણપતિ મહારાજને દુર્વાંકુર અર્પણ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને સાથે આપણે હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે અને અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું અને કાર્યક્રમના અંતમાં આપણે આજનો મહામંત્ર પણ જાણીશું. પરંતુ હાલ રોકે નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોડાયા છો ન્યૂઝ કેપિટલનો વિશેષ કાર્યક્રમ વોટ્સ યોર રાશિ અને આ કાર્યક્રમની અંદર આપણે વિરામ પહેલાં રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું. હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે. આશુતોષજી, આપણે વાત તુલા રાશિની કરી રહ્યા હતા. તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ રહેવાનો છે તે જણાવશો. જી બિલકુલ. તુલા રાશિ એ રાશિચક્રની સાતમા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આજે ખૂબ લાભપ્રદ એટલે ફાયદાકારક સાબિત રહેશે. આજે તમે તમારા પ્રયત્નોમાં સફળતા અવશ્ય પ્રાપ્ત કરી શકો છો. આજે બેરોજગાર લોકો માટે રોજગાર મળવાની પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. તમે તમારા પરિવાર તરફથી કોઈ ભેટ સોગાદ આજ પ્રાપ્ત કરી પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકો. આજે તમે બાળકો સાથે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. ઘરે અથવા બહાર કોઈ પણ જગ્યાએ આજે પરિવાર સાથે આજે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવી શકાય છે. એકંદરે દિવસ તમારા માટે કલ્યાણકારી છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે મંગલપ્રદ શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસ માટે સાનુકૂળ થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે ભગવાન નારાયણને બાલકૃષ્ણ જે તમારા ઘરમાં છે તેમને ચણાના લોટની વાનગી બનાવીને અર્પણ કરી મગજ વગેરે અર્પણ કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે અને હવે વાત વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ દરમિયાન કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે કયો શુભ રંગનો ઉપયોગ વધુ શુભકર આજના દિવસ માટે સાબિત થવાનો છે તે જાણીશું. અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. જે લોકો બીમાર છે તેમના સ્વાસ્થ્યમાં આજે સુધારો થતો જોવા મળી શકે એમ છે. નાણાકીય બાબતોમાં આજનો દિવસ થોડો ખર્ચાળ બને એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમે ખર્ચની સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત કરી શકશો. તો સાથે વિદ્યાર્થીઓને આજે શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે. તો એકંદરે જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારક છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી રંગ. કોઈ પણ રીતે બદામી રંગનો જો પ્રયોગ કરો છો તો આપના માટે સાનુકૂળ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ભગવાન કૃષ્ણની આરાધના ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના પાઠ દ્વારા કરી શકો છો. આપનો દિવસ મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકો માટેના આજના દિવસના લાભદાયી ઉપાય વિશે માહિતી મેળવી લીધી અને હવે આપણે વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કયો ઉપાય આપના માટે વધુ લાભદાયી આજનો દિવસ બનાવી આપશે તે જાણીશું. જી બિલકુલ. ધનરાશિ એ રાશિચક્રની નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે આજે વિરોધીઓ અને ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવાની જરૂર છે. આજે તમને પ્રમોશન કે પગાર વધારાનો લાભ પણ મળી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ લાભ મળવાના યોગો જોવા મળે છે. સાંજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું આગમન પણ સંભવી શકે જે ખુશીઓને વધારી શકે. આજે રોકાણ કરવા માંગો છો તો દિવસ તમારા માટે સાનુકૂળ જોવા મળી રહ્યો છે. એકંદર દિવસ મંગલકારી છે, શુભ છે.
વાત કરી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે શિવ ચાલીસાનો પાઠ ધનરાશિના જાતકો માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, ધનરાશિના જાતકો માટેનું રાશિફળ આપણે જાણી લીધું છે. ત્યારબાદ વાત હવે આપણે કરીશું મકર રાશિની, અને મકર રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાનના કેવા યોગ જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની આપે જરૂર છે તે જાણીએ. જી બિલકુલ, મકર રાશિ એ રાશિ ચક્રની દસમી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત રહેશે. તો સાથે આજે તમને રોજગાર મેળવવા માટે સફળતા મળી શકે છે. કોઈ રોજગાર માટે પ્રયત્ન કરતો હોય તો આજે સફળતા અવશ્ય મળશે. પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનું આજે આગમન સંભવ છે. આજે તમે પરિવાર સાથે ફરવા જવાની યોજના પણ નિર્માણ કરી શકો છો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજે થોડીક તકેદારી કે સંભાળ રાખવાની જરૂર છે. સ્વાસ્થ્યને થોડું સાચવી લેશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ અને મંગલપ્રદ રહેશે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પોપટી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજના દિવસે આપે ગણેશજીને ધરો અર્પણ કરવી, શક્ય હોય તો ધરો અર્પણ કરી ગણેશ અથર્વશિષ્ટનો પાઠ કરવો, પછી કાર્યની શરૂઆત કરી આપના દિવસને વધુ મંગલપ્રદ બનાવી શકે એમ છે. જી બિલકુલ, મકર રાશિના જાતકોનું આતું રાશિફળ. વાત કુંભ રાશિની કરવાના છે. કુંભ રાશિના જાતકો માટે કેવા કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળશે, અને કઈ બાબતોમાં ખાસ કરીને આજે ધ્યાન રાખવાની આપે જરૂર છે તે જાણીશું. જે અવશ્ય કુંભ રાશિ, રાશિ ચક્રની આ 11મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને ષ, આવા જાતકો માટે આજનો દિવસ પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરવા વાળો છે. આજે તમને તમારા કાર્યસ્થળ ઉપર અધિકારીઓનો સહયોગ મળી રહેશે. તો સાથે પૈસાની બાબતમાં આજે તમારું પદ અને પ્રતિષ્ઠા વધી શકે. નાણાકીય બાબતે પણ આજે પદમાં વધારો થતો જોવા મળી શકે. વ્યાપારના સંબંધમાં આજે તમે પ્રવાસ કરી શકો છો, કે ભાઈ બિઝનેસ ટ્રીપ આજે થઈ શકે, જે લાભપ્રદ નીવડશે. આજે તમારી આર્થિક સ્થિતિને જોઈએ તો આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન આજે તમારે જાળવવાની જરૂર છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરીશું ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. કયો ઉપાય કરવો જોઈએ? આજે કોઈ પણ દેવાલયમાં એટલે મંદિરમાં દાન કરવું આપના માટે કલ્યાણકારી રહેશે. જી બિલકુલ, કુંભ રાશિના જાતકો માટે કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે જાણી લીધું, અને ચોક્કસથી આપને જે રાશિ પ્રમાણે જે ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે આપ આ ઉપાય કરશો તો આજના દિવસ માટે આ લાભદાયી નીવડવાનો છે આ ઉપાયો, તમામ જે આપને ઉપાયો બતાવવામાં આવી રહ્યા છે તે. તો સાથે હવે વાત આપણે કરવાના છે રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય મીન રાશિ, રાશિચક્રની દ્વાદશ કે તો 12મી આ રાશિ કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ, આવા જાતકો માટે આજે તમારો પ્રભાવ વધતો જોવા મળી શકે. આજે તમને મિત્રો તરફથી લાભ અને સહયોગ પણ મળી રહેશે. તો સાથે આજે તમે તમારા સાસરિયાઓ તરફથી સન્માન પ્રાપ્ત કરશો. આજે કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળવાથી તમે ખુશ રહી શકો છો. તમારું કોઈ મહત્વનું કાર્ય છે આજે સંપન્ન થઈ શકે છે. સંતાન તરફથી તમને ખુશી મળી શકે, આજે સુખ મળે એ પ્રકારના ગ્રહમાન આજે જોવા મળી રહ્યા છે. તો એકંદરે જોઈએ મીન રાશિના જાતકો માટે મંગલકારી દિવસ રહેવાનો છે. વાત કરીએ ઉપાયોની જે કરવાથી કલ્યાણ બને, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. આજે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? તો આજે આપે ગણેશ સંકટ નાશન સ્તોત્રનો પાઠ કરવો અને ગોળના જળથી અભિષેક કરવો, ગણેશજી પર મંગલકારી નીવડશે. જી બિલકુલ, મીન રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું, અને સાથે સાથે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ અને ઉપાય પણ આપણે જાણી લીધા છે. અને હવે આપણે જાણવાના છે આજના દિવસનો મહામંત્ર. પરંતુ મહામંત્ર પહેલાં આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે તે પણ જાણી લઈએ. જી બિલકુલ, આજના દિવસનો મૂલાંક 7 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. અર્થાત આજે દિવસની અંદર આધ્યાત્મિક બાબતોમાં વિકાસ થતો જાય, ધાર્મિક બાબતોમાં રુચિ લેવાનું મન થાય, આજે ધર્મ પ્રત્યે ભાવના વધે, ગૂઢ રહસ્યો જાણવાનું મન થાય, અને એવા તત્વો આજે બની શકે છે. આજે આર્થિક લાભ પણ મળવાના યોગો બનશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે આપણે જાણી લીધું છે, અને મહામંત્ર પહેલાં
એક સવાલ આશુતોષજી છે કે શ્રાદ્ધ પક્ષ પિતૃપક્ષ દરમિયાન આપણે જે બ્રાહ્મણોને દાન આપીએ છીએ, સીધું આપીએ છીએ, તે સીધુંમાં શું શું હોવું જોઈએ અને સીધું શા માટે અપાય છે? જી, આ બહુ મહત્વની વાત કરીએ કે સીધું શા માટે. આમ શબ્દ સીધો છે પણ એટલું સીધું નથી. સીધાની અંદર તમામ સામગ્રી આપવામાં આવતી હોય છે જેથી કરીને એક વ્યક્તિ એક સમયનું ભોજન નિર્માણ કરી શકે. ઘણા બ્રાહ્મણો રાંધેલું અન્ન ગ્રહણ નથી કરતા, તો એ નિમિત્તે પુણ્યફળ લેવા માટે આને આમાન્ન કહેવાય, કાચું અનાજ. જે તમામ સામગ્રી સીધાની અંદર ખાસ કરીને એવી સામગ્રી હોવી જોઈએ કે જે એક સમયનું સંપૂર્ણ ભોજન તમે બ્રાહ્મણને જમાડવા માગો, ખીરપુરી જમાડવા માંગતા હો, તો બધી જ વસ્તુ એને આપવી જોઈએ. જો એમાં મુખ્યત્વે લોટ આવે છે, શાકભાજી આવે છે, તેલ ઘી આવે છે, મસાલા આવે છે, આ બધી વસ્તુઓ એકત્રિત કરીને આપવી જોઈએ. પણ સામર્થ્ય નથી તો મુખ્ય 5 વસ્તુઓ પણ તમે આપી શકો. એમાં ઘી છે, તેલ છે, લોટ છે, ચોખા છે, દાળ છે, અને સ્વીટ બનાવવા માટે ગોળ કે સાકર, આટલું આપો તો પણ સીધું કહેવાય. બાકી તો કહેવાય રાઈ, હિંગ, આ બધી જ વસ્તુઓ. પણ જ્યારે સીધું આપો એમાં ખાસ કરીને યાદ રાખવાનું 2 વસ્તુ ભૂલથી પણ ન મૂકવી. એક રીંગણ અને હિંગ, આનો ઉપયોગ બ્રાહ્મણને જ્યારે સીધાનું દાન કરો છો ત્યારે ના કરવું જોઈએ. આનું દાન કરવાથી પુણ્યફળ મળતું નથી. એટલા માટે આમાન્ય કાચા સીધાની અંદર રીંગણ અને હિંગનો પ્રયોગ દાનમાં ન કરવો જોઈએ. આટલું ખાસ યાદ રાખો, આ સીધાની મહિમા છે. જી બિલકુલ, આપણે જાણી લીધું કે સીધુંનું શું મહત્વ છે શ્રાદ્ધ પક્ષની અંદર અને શા માટે આપવામાં આવે છે. અને હવે આપણે જાણીએ આજના દિવસનો મહામંત્ર. જી બિલકુલ, મહામંત્રની વાત કરીએ તો આજે પિતૃઓની તિથિ છે, વિધવા નવમી છે. માતાઓના કલ્યાણ માટે, સમસ્ત પિતૃનો ઉદ્ધાર માટે આજના દિવસે આ મંત્રનો જાપ કરશો તો પિતૃની તૃપ્તિ થશે. દુર્ગા સપ્તસતીના 4 અધ્યાયનો આ 9મો શ્લોક છે. યા મુક્તિ હેતુ રવિચિંત્ય મહાવ્રતાત્વામ અભ્યસ્યસે સુનિયતેન્દ્રિય તત્વસારૈ મોક્ષાર્થે ભીર મુનિભીર સમસ્ત દોષૈર વિદ્યાશિષા ભગવતી પરમાહી દેવી. તો આ મુક્તિ પ્રદાન કરવાવાળો આ મંત્ર છે, આનાથી તૃપ્તિ થશે અને મુક્તિ પણ પ્રાપ્ત થશે. જી બિલકુલ, આજના દિવસનો આ મહામંત્ર અને આ મહામંત્રનો જાપ આજના દિવસે વિશેષ ભગવતીની કૃપા અને વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરાવશે. તો અવશ્ય આ મંત્રનો જાપ આજના દિવસે કરજો, ખૂબ જ શુભત્વની પ્રાપ્તિ કરાવનારા મહામંત્ર બની રહેશે. તો તમામ આશુતોષજી, આપે જે માહિતી આપી તે બદલ આપનો આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે આ દિવસનું પંચાંગ જાણ્યું, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા, આજના દિવસનો વિશેષ મહિમા શું છે તે પણ જાણી લીધું છે. સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણેના ઉપાય જાણ્યા છે, શુભરંગ જાણી લીધા છે, અને આ તમામ માહિતી આશુતોષજીએ આપી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય, જેવી રીતના કુંડલી દોષ નિવારણને લઈને કંઈ પણ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો તેમનો સંપર્ક કરી શકો છો અને સાથે એમના સંપર્ક દ્વારા તેમની પાસેથી ઉત્તર મેળવી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વર્ષ્ય રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.